માં લગ્ન કરીને આવ્યા ને ઘરે, ત્યારથી અમને તકલીફ ચાલુ થઈ છે. આત્મહત્યા કોને કરી? મારી કાકી થાય. બીજો પ્રશ્ન, આત્મહત્યા કોને કરી હતી એમ કે કાકા બહાર ઊભી છે? એને શું થાય છોડી દે, તમારે શું થાય એમ કે મારે દેરાણી થાય? મરી કેમ મને કારણ ભૂતિ ના લે. એને માનસિક હતું, માં ને તળાવમાં પડીને મરી છે. એને કેટલા વસ્તાર હતા? મારી નાખી એમ મન કે બાર ઉભી ઉભી કોક નું નામ આલે છે. હમણાં આલી સારા કાન ફાટી મેળવી છે. આપણે બે નંબર બરાબર, પણ એનો જીવ એના વસ્તી માં રહ્યો. કોના માં રહ્યો કે તને આને જ્ઞાન ખબર પડશે? આને ખબર, એ બાળક ક્યાં છે? પછી મારે
પછી હું એમને હારું કરું, કોઈ જણો જીવનમાં ઉતારમાં નડું નહીં, અને જીવન એમના ઘરે આ ભગવાન નારાયણ નું દુખાયા પાંચના ઘરે ના આવે, પણ કદાચ એ સુખી થઈ જાય, મને ભૂલી જાય, મારો વચન ભૂલી જાય, પછી 5-6 વર્ષ જાય મને ગોતવા. મારી ભૂલ મેં મારા સંતાન નું છું. મારો દીવો આ વસ્તી કરશે, મારો દીવો વસ્તી એ કરવા નહીં, આ મંદું ખ્યાલ પડે, મારા શબ્દ ખ્યાલ પડે. ચાલ તું વિચાર કર, તું વિચાર કર કે તારા દીકરા લગ્ન થયા પછી ચમ ધૂણવાય. મારા દીકરા નું ના કર્યું, તારા દીકરા ને કરી લીધું, પછી મારા અવતાર માં ખોડ જાય ધોળાવ નહીં તો કે તમે ના કરો તો તમે તમારું જીવન, હું તો મારા જો આનંદ ભગવાન ના બેઠી છું. આ કોઈ ભૂ વાળી ને લઈ જાય, કોઈ બાવાજી ને જોલી નહીં લઈ જાય, તમે બેહાડશો તો બેસે નહીં, પણ હું એવું કઉ છું તને, તને આ ભાઈ ને એમ કઉ કે પહેલા ઘરે જઈને બાદ ભરાય દીકરા. અને એવું કહે કે બેટા તારી માં મરી ગઈ તો હું જીવું છું, તારી માં વચન આવ્યો તો કે તને દુઃખ પડે ને પહેલી હું આવું. મારું વચન છે કળિયુગ માં આવો કે તમારી 1000 માતા હોય દુઃખ પડે ના આવે, મને ટોકો કરે ને મારા વિવાહ માં ના આવું તો બધું મારા અવતાર મક્ષ પડે. શ્રદ્ધા વિશ્વાસ ને મારા દેવ મારી મેરડી ના પ્રત્યે વિશ્વાસ હોવો જોઈએ. પેલા હું તને એ જ કઉ છું કે આ ચમ લગ્ન પછી ધૂણ મણ કે હે, હું એ જ કઉ છું ગાડી ભગવાન ઘેર ગતી દેવ છે, પણ તારા દીકરો મારો દીકરો છે, પાછી આજે 25 વર્ષ પાછી જાગીશું મેરડી ના કારણે વચન નિભાવા. આજથી 23 વર્ષ 9 મહિના 32 દિવસ મારો દીકરો છે મને શું કરવા
કશુની એક એક અલા એક સમય મેલી જતી રે ભગવાન ના ઘેર હું તને ના મેલું કોઈ દાડો હું તને હું કહું છું તું અપનાવા તે અપનાયો ને હૃદય થી તાર દીકરા ને તાર નમદી પડે તું એના પૈણા આવજે જ્યાં તાર દીકરા ને પૈણા આવશે આને પાસે શક્તિ હતી પૈણા માં મારી વાત ના બંધ તું હું તને કહું એટલું તું કહી દે તાર દીકરા નું પૈણા અહીંથી પેલા જઈ મારા એને હું બાદ ભરાય અને મારો દીકરો છે એનાથી વિશેષ પ્રેમ કરી છે ખબર પડી બસ હું કળિયુગ ને એક જ વાત કરું છું કે જેનો વચન આવ્યો ને એને નિભાવજો હું નિભાવવા આવ્યું છું તે હું નિભાવું છું આ 25-24 વર્ષે પાછી યાદ કરાય કોઈ કર્યું નથી કાંઈ આવી નથી બસ માથે ને ફરસે ને ફરવા દેજો એના દીકરાને સંતાન માટે થઈ છે આનો કોઈ દાડો માથું નહીં દુખાવું ભર્યું અને દુખો તો ભર્યું મારા અવતારમાં ખોટ પડવા મેળવી અને આશીર્વાદ સુખી થશો અને પેલા દીકરીનો બાપ બનીશું મશાણી મેળવીશું